नमस्कार वाहला बाळको, आजनी ऑनलाइन क्लासमां तमारा सौनुं स्वागत छे। तो बाळको, आजना वीडियोमां आपणे शीखीशुं गुजराती कल्चर धोरण 3 नो पाठ नंबर 6। पाठनुं नाम छे बतक अने अथवा पण हंस। तो आ पाठना आपणे 6 लेक्चर जोया छे। आजना वीडियोमां आपणे 7मो लेक्चर जोईए। तो 7मा लेक्चरमां आपणे पहेलो प्रश्न छे, नीचेनो फकरो वाँचो अने तेमां खाली जग्याओमां अने तो पण छता पण के एटले तेथी आ शब्दोमांथी योग्य शब्द मूको। नोंध, वाक्यमां जे आ पक्षी के प्राणी कहे तेम लख्युं छे तेने स्थाने जे ते पक्षी प्राणीनो अवाज करवो। जेम के चकली कहे तो तेम लख्युं होय तो ची ची बोलवुं। आपणे ए करवानुं नथी, आपणे छे ते आ संयोजको छे जे बे शब्दोने बे वाक्योने जोड़े छे एवा शब्दो इने आपणे संयोजको कहीए छीए। तो ए संयोजको मूकवाना छे। अहीं छे, एक जंगलमां घणा प्राणीओ अने पक्षीओ रहे। एक झाड पर चकलीઓએ માળા બાંધ્યા હતા। ઘણા દિવસ પછી તેનો પાડોશીએ તેને જોઈ। કબૂતર, ચકલીબેન તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીબેન, અમે બધા સાથે મળીને રહીએ છીએ એટલે કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે। કબૂતર, તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી? ઘુવડ, અમે આટલા બધા તમારી સાથે છીએ છતાં તમને હેરાન કરે છે? બતક બોલ્યું, તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે। હંસ કહે, અમને તો ખબર ન પડી કે તમે એટલા દુઃખી છો, અહીંયા કે આવશે? કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે। તો અહીં પણ કે આવશે સંયોજક, અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે। ચકલી, તે પોતાનો માળો નહીં બદલે તેથી મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ। પછી આગળ છે એક ગીત છે। ગીતમાં એક નાનો છોકરો છે, તે અલગ પ્રકારનું સપનું જુએ છે। તો આપણે જોઈએ કે એ છોકરો કેવું સપનું જોઈએ છે। આપણે બધાને ખબર છે, આપણે રોજ સપના જોઈતા હોય છે, પણ કોઈકને યાદ હોય કોઈકને યાદ નથી હોતા। ક્યારેક એવા ડરાવના સપના આવે છે, ક્યારેક બહુ ખુશ થઈ જઈએ એવા સપના આવે છે। તો આ આપણે જોઈએ કે આ બાળક છે એ કેવું સપનું જોવે છે। ચકલી કરતી હુપા હુપ ને વાનર કરતો ચી ચી ચી। તો એના સપનામાં આવે છે કે ચકલી છે તે વાંદરાની જેમ હુપ હુપ કરે છે અને વાંદરો છે તે ચકલીની જેમ ચીચી કરે છે। વેત એકના વાનરભાઈને 4 ફૂટની ચકલી। તો એક વેતના વાનરાભાઈ હાવ નાના દેખાય છે અને 4 ફૂટની ચકલી છે તે બહુ મોટી દેખાય છે, જો અહીં આપેલી છે। એવું મને અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી? તો આવું છે તે સપનામાં જુએ છે, પણ એ ખબર છે કે એ સપનું સાચું હોતું નથી, કારણ કે ચકલી નાની હોય છે અને વાંદરો મોટો હોય છે। ચામાં ચીડિયું ચણતું ફળીએ, કાબર ડાળે લટકી। તો ચામાં ચીડિયું આપણને ખબર છે કે તે ડાળે લટકતું હોય, પણ એમને સપનું ઊંધું આવે છે કે ચામાં ચીડિયું આપણા ફળીએ દાણા ચણવા આવે છે અને કાબર છે તે ડાળે લટકે છે। સિંહને બટકું ભરી ગયે, સિંહ ઘેટાથી સિંહણ ડરતી। તો ઘેટું છે તે સિંહને બટકું ભરી ગઈ, એટલા માટે છે તે સિંહણ ડરવા લાગી, પણ એ કાંઈ સાચું હોતું નથી। સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી। હવે સપના આપણે જોવા બધાને બહુ જ ગમે છે, કારણ કે સપનાની દુનિયા આપણે બહુ જ ગમે છે। સપના આપણે એવા હોય કે આખો દિવસ આપણે જે કાર્ય કર્યું હોય એનું ને એનું સપનું આવે, પણ આપણે છે એ ક્યારેક યાદ રહે ક્યારેક યાદ રહેતું નથી। પાણી ભરતી કીડી બહેનની, અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી। હવે છે કીડીઓ છે તે પાણી ભરવા જાય છે ગાગર લઈને, તો એવું સપનું આવે છે કે અમે છે કીડીની ગાગર ઢોળી નાખે એટલે પાણી ઢોળી નાખ્યું એટલે કીડી છે તે અમારી પાછળ દોડે છે। ભાગી આખી ટોળી, સપનું પણ ભાંગી ગયું, જ્યાં જરાક આંખો ખોલી। તો અમારી આખી ટોળી છે જે કીડીનું પાણી ઢોળીને ભાગી ગઈ છે ને કીડી અમારી પાછળ જ દોડે છે, ત્યાં અમારું સપનું છે તે ભાંગી ગયું અને અમે થોડી આંખો ખોલી નાખી એટલે સપનું ભાંગી ગયું। પછી પાછા સૂઈએ તો પાછું બીજું સપનું આવે, એને એ સપનું ના આવે।
ने आ લખેલું ગીત છે જીતુ ત્રિવેદીનું। તો આ જીતુભાઈ ત્રિવેદીએ જે ગીત લખેલું છે એમાં તેના કલ્પના સાવ અલગ કરેલી છે કે જેમાં વાંદરાને નાનો બતાવવામાં આવ્યો છે અને તે ચીચી કરે છે। ચકલીને ચાર વેતની ચાર ફૂટ ફૂટની બતાવવામાં આવી છે ને તે હુપાહુપ કરે છે તથા ચામાચીડિયું છે તે આપણા ફળીએ ચણવા આવે છે ને કાબર છે તે ડાળે લટકાય છે તથા ઘેટું છે તે સિંહને બટકું ભરી ગયું તેથી સિંહણ છે તે ડરી ગઈ છે અને અમે બધા મિત્રોએ છે તે પાણીની ગાગર ઢોળી તેથી કીડીઓ અમારી પાછળ દોડી તે પાછળ દોડી એટલામાં અમારી આંખો ઉઘડી ગઈ। હવે આગળ તેનામાંથી સવાલ જવાબો છે। તમને આ કવિતામાંથી સૌથી વધુ શું ગમ્યું? તો મને તો આ કવિતામાંથી સૌથી વધારે ગમ્યું પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર ઢોળી કીડી અમારી પાછળ દોડી। તમને જે ગમે એ તમે લાઈન લખી શકો છો। પછી છે તમને કેવા કેવા સપના આવે છે? તો તમને જેવા સપના આવતા હોય એ લખવાનું છે। તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો તો એ આપણે કરવાનું નથી। કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો। જેમ કે ઉદાહરણમાં આપ્યું છે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ। તો અહીં તેથી આવશે તે સંયોજક છે, આપણે સંયોગજક એ મૂકવાનો છે અને વાક્ય પૂરું કરવાનું છે। પછી સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી, અજવાબ સાચો છે। આગળ છે બાળકે આંખો ચોળી એટલે શું થયું? તો સપનું ભાગી ગયું। પછી છે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી, તેથી અને કીડી અમારી પાછળ દોડી, ક જવાબ સાચો છે। આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીચી કરે છે। પછી આગળ છે કવિતાના આધારે વાક્ય સુધારો। તો ચકલી ચાર ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, તો આપણે વાક્ય લખ્યું ચાર ફૂટની ચકલી હુપાહુપ કરતી હતી। પછી બે નંબરનું છે કીડી પાસે પાણીની ડોલ હતી, તો આપણે લખ્યું છે કીડી પાસે પાણીની ગાગર હતી। ત્રણ નંબરનું છે સિંહે ઘેટાને બટકું ભર્યું, તો તે ખોટું છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું તે સાચું છે। પછી છે ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, તો તે ખોટું છે, કારણ કે ચામાચીડિયું ફળીએ ચણતું હતું। આગળનો પ્રશ્ન છે પાંચ નંબરનો, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું, તો તે બાળકો ખોટું છે, કારણ કે કીડીએ ચટકો ભર્યો નહોતો, બધા બાળકોએ એમની ગાગર ઢોળી એટલે કીડી છે તે તેમની પાછળ દોડી હતી। તો આપણે લખીશું કીડી અમારી પાછળ દોડી એટલે સપનું ઉડી ગયું। તો બાળકો આ વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ શીખીશું, આવતા વિડીયોમાં અહીંથી આગળનો અભ્યાસ શીખીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।